2021 ને યશોદા શું કહે ખબર? એ જગાડે, હે જાગને બાબલા, આ ફાંકને ગાંઠિયા, તુજ વિના ગરમ ચા કોણ પીશે. નાનપણથી ગાંઠિયા ખવરાય, મોટો થયો પછી થાય કે હારું ગઠિયા જેવો, પણ થાય જ તેને ગઠિયા જેવો. બાજુમાં બાબલાનો બાપ હૂતો હોય, બાબલાના બાપ તું પણ જાગને, આ તારા વિના કામ કરવા કોણ જાશે. સમય ફેરો એમ વ્યવસ્થા ફરી, સમય ફેરો એમ વાતો ફરી, સમય ફેરો એમ જીવન ફેર્યા. પણ એક વાત કહું, આપણી ભાષામાં આપણી સંસ્કૃતિ અને સંસ્કાર છે, અને આપણા ખાણામાં પણ આપણા આપણા સંસ્કાર અને સંસ્કૃતિ છે. હું જ્યાં જ્યાં કથામાં જાઉં છું ત્યાં કહું છું, તમારા છોકરાઓને ફાસ્ટ ફૂડ ખવડાવવાની આદત ઓછી પાડજો. એને ભાખરી, એને રોટલો, એને રોટલી, એને માખણ, એને ઘી, એને દૂધ, એને ખીચડી, આ બધું ખવડાવશો ને ઓટોમેટિક સંસ્કારી થાય. અત્યારે તો ઓલું મેગી શું કહેવાય ને, કંઈક એનું સૂત્ર છે ને ઓલું, એક મિનિટમાં તૈયાર એવું કે, મમ્મીને ઝંઝટ, અને મમ્મીને ક્યાં ઝંઝટ કરવી છે, અને મોબાઈલમાં ઊંચી આવે ત્યારે ગરમ કરી દે ને. ફટાકે પાણીમાં નાખીને તૈયાર લે. હું તો એ ક્યારેક કોક છોકરાનું લે, આપણે જ કોઈ દાડ મેં જોઈ જ નથી હજી મેગી કેવી હોય, પણ એ ઓલા ખાતા જોઉં છું ને તો આમ છીતરી ચડે, અરે અરે આવું આવું ગોબરું ગોબરું ખાવાનું, કેવા ગોબરા વેડા. રેકડીએ ઉભી ઉભી બાયું પાણીપુરી ખાતી હોય, જાણે ઓલા ગોળની ઉપર મકોડા ન છોટ્યા હોય. આવડું મોટું પડવા આમ 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 મૂકે ને, આય જય ન બોલે, આય દૂન ન બોલે, પણ ત્યાં પછી આમ મોટું પાણી બહાર શેડ્યું પડે, અને એનો એવો ટેસ્ટ આવે તમને, આહા. કારણ કે ઓલો ભૈયાજી છે ને, એ તમે પાણીપુરી બનાવી ક્યારેક જોજો, અને પાછા બોલે થોડા જ્યાદા તીખા ડાલ, જ્યાદા ડાલ, અરે નાકમાંથી પાણી જાય છે, આંખમાંથી જાય છે, આખા શરીરમાંથી પરસેવો નીકળે, અભી થોડા ભૈયા થોડા જ્યાદા તીખા, અરે જ્યાદા વાળી થામ, થોડા ઓર તીખા ડાલ. હવે તો ભાઈ ભજનું નીકળ્યું છે, ગડબડ, શું એનું નામ, બર્ગર, હે બર્ગર કરે ગડબડ, નકરી ગડબડ કરે. ખાવાનું કાંઈ ખાવાની ના નથી, એક પણ વસ્તુ ખાવાની ના નથી, બધું જ જમો, પણ ઘરે બનાવીને જ્યાં ત્યાં બહાર ઢોરાની જેમ નહીં, આ ઘરે બનાવીને ખાઓ. ગડબડ ખાઓ, એ જે નામ આવતા હોય, પાણીપુરી ખાઓ, પીઝા ખાઓ, એ જે તમારે ખાવું હોય ખાઓ, પણ માના હાથનું અને ઘરવાળીને બેનના હાથનું ખાઓ, જ્યાં ત્યાં જેના તેના હાથનું ન ખવાય. માણા છીએ આપણે, માણા, ઓલું ઢોર હોય ને એ ઊંઘીને ખાય છે, અને એને એમ લાગે કે ખાવા જેવું નથી, નથી ખાતું, અને માણા ક્યાંય જોયા વગર જીખ્યા જ કરે. હા, રેકડીમાં જ્યાં ત્યાં તમે જુઓ તો ખરા, એ હું આપણી માટે આમ સારું સારું બનાવે, એ મારો કાનોડો જુઓ તમે, તાજું માખણ, તાજું દહીં, તાજી રોટલી, તાજી મીઠાઈ અને તાજું દૂધ, એને એક દાડાનું વાસી માખણ નથી ખાતું યાર. અને આપણે તો હવે ઓલા ડબ્બાના જ રસ ખાવા ટેવાઈ ગયા છીએ.